દાદા મરવા નીકળ્યા છો કે શું? રોડ ક્રોસ કરાય. દાદા ને તો બહુ તાવ છે. ચલો દાદા તમને દવાખાને લઈ જાઓ. પંડિત દાદા, તમે તમને તો મેં આરામ કરવાનું કહ્યું હતું, તમે કેમ બહાર એકલા નીકળી ગયા? અરે ડૉક્ટર સાહેબ, તમે ઓળખો છો આ દાદાને? અરે આ તો અમારા પંડિત દાદા છે અને હું તેમને મારા પિતાજી સમાન માનું છું. પણ આ દાદા તમને ક્યાંથી મળી ગયા? અરે હું મારી કાર લઈને જઈ રહ્યો હતો તો ત્યાં દાદા આગળ આવીને અચાનક પડી ગયા, તો પહેલાં તો હું એમને ખીજવાયો કે શું કરો છો, પણ પછી જેવો મેં એમને હાથ લગાડ્યો તો દાદા ફૂલ તાવથી થરથરતા હતા. તો પછી મને પણ અફસોસ થયો કે હું ખોટો ખીજાણો, તો પછી હું એમને તરત તમારી ત્યાં લઈને આવ્યો. દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા માટે વિતાવત લાગે છે. શું થયું છે દાદાને? પહેલા હું દાદાને બોટલ ચાલુ કરી દઉં, પછી હું તમને આરામથી વાત કરું. પણ આ દાદાનો પરિવાર ક્યાં છે અને કોણ કોણ છે? પંડિત દાદાને એક દીકરો છે અને તેમને એક વહુ પણ છે, પણ તે લોકો દાદાથી અલગ રહે છે. અરે પણ માવતરથી જુદા થવાનું કોઈ કારણ તો હશે ને? જો વિજય, દરેક માવતરની ઉંમર થાય એટલે બધું ખાવાની ઈચ્છા તો થાય જ. આ દાદાને ગાંઠિયા બહુ ભાવે છે, પરંતુ દીકરો કેવો હોય ક્યારેય ગાંઠિયા લાવી આપે નહીં, અને ઉપરથી એવું કહેતા કે ગાંઠિયા ખાશે તો જાડા થઈ જશે, પછી સાફ કોણ કરશે? બધાની આવી દલીલો હોય જ છે. દાદાનું તો ગળપણ છે તો તેમને જુદું જુદું ખાવાની ઈચ્છા તો થાય જ. દાદાને અઠવાડિયામાં 2 વાર ગાંઠિયા જોવે તો તે પોતાની જાતે વ્યવસ્થા કરી લેતા હતા. પણ તેમના પરિવારમાં કોણ છે અને ક્યાં રહે છે? સાગર, ઘણો ટાઈમ થઈ ગયો મેં શોપિંગ નથી કરી. આજે મને શોપિંગમાં જવાનું છે, મને પૈસા આપો. પણ તારે પૈસા માટે તો વાહ જોવી જોઈએ. અરે પણ કેમ? અત્યારે પગાર જ નથી થયો તો હું પગારનું કેમ વેઇટ કરું? પપ્પા છે ને આપણું બેંક,
થોડુંક મસ્કો મારો આપી દેશે. એ કાંઈ આપણી મિલકત થોડી છે, એ તો પપ્પાની છે. અરે તો પણ આપણી જ કહેવાય ને. પપ્પા તમને ગાંઠિયા બહુ ભાવે છે ને, આજે તો અંજલિ તમારા માટે ગાંઠિયા બનાવી આપશે. ના રે બહુ, ગાંઠિયા નથી બનાવવા, હું ખાઈશ અને મને ઝાડા થઈ ગયા તો કોણ સાફ કરશે. અરે પપ્પા અમે છીએ ને કાંજલી. કેમ બેટા, આજે પપ્પા પર બહુ મહેરબાન છે. અરે ના પપ્પા, એવું કાંઈ નથી, મારે થોડીક પૈસાની જરૂર છે. વારે વા બહુ, તમે મારી નહીં મારી મિલકતની સેવા કરવા માંગો છો, પરંતુ એક વાત કાન ખોલીને સાંભળી લો. મારા જીવતા જીવતો શું, મારે મર્યા પછી પણ તમને એક ફૂટી કોળી નહીં મળે. એવું ન હોય પપ્પા. પપ્પા પપ્પા પણ તમે કેવી વાત કરો છો. અરે પણ તમારી મિલકત એ જ અમારી મિલકત કહેવાય ને, અમે તો તમારા વારસદાર કહેવાય છે. અંજલિ બેટા, તારા પપ્પા જે કહે છે તે સાચું જ કહે છે. તમે માવતરની સેવા કરવા નથી માંગતા, મિલકતની સેવા કરવા માંગો છો. વારે વા બહુ, તમારા કરતા મેં વધારે દિવાળી જોઈ છે. ના પપ્પા, એ મિલકત તો તમારે અમારા નામે કરવી જ પડશે. સાચા હકદાર તો એના અમે જ છીએ ને પપ્પા. હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને મિલકત આપી છે. અગર તે મને મિલકત નહીં આપે તો મારા શું હાલ થાત. અરે દીકરા, તને ભણાવી ગણાવીને તને સારી નોકરીએ ચડાવી, તારા જે સમયે લગ્ન કરીએ ને તે સમયે તારી માએ અને મેં જે તકલીફ વેઠી જ ને એક માવતર જ વેઠી શકી. તારા જેવા નાલાયક દીકરા નહીં. પપ્પા તમે ગમે તે કરો, મારે મિલકત તો જોઈશે જ ને, તમારે આપવી પણ પડશે. દીકરા, મારી મિલકતની મેં સમજૂતી કરી લીધી છે, તમે એની આશાએ નહીં બેસતા, સમજા. ચલો હું જાઉં છું. સાગર, મને તો એમ લાગે છે કે આપણી દાળ ગળવાની નથી, પપ્પાએ કંઈક તો કર્યું છે. મને પણ એમ જ લાગે છે કે આપણી દાળ અહીંયા ગળવાની જ નથી. કાંઈ નહીં, આગળ જોઈએ શું થાય છે. બસ આવી નાની નાની બાબતોના કારણે દીકરોને બહુ અલગ થઈ ગયા, અને ઉપરથી દાદાના પત્ની પણ એક વર્ષ પહેલા ગુજરી ગયા, તો હમણાં દાદા સાવ એકલા પડી ગયા છે. આમ તો હું કોઈને ઘરે વિઝિટ પર જતો નથી, પણ દાદાનો ફોન આવે એટલે મારા સૌ કામ પડતા મૂકીને તેમની તબિયત જો જતો, કારણ કે તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે. તેમને પોતાના દીકરા કરતા પણ મને વિશેષ માને છે. ગાંઠિયા ખાવા માટે બહાર નીકળ્યા હતા ને તમે? અરે આવા ટાઉમાં તમે ક્યાં ગાંઠિયાની વાત કરો છો ડોક્ટર સાહેબ? દાદા ગાંઠિયા ખાધા કે નહીં, અને ગાંઠિયા નતા હોય તો ગાંઠિયા હું લઈ આપું. અરે તારી ઈચ્છા જો હોય ને તો 100 ગ્રામ લેતો આવશે. હા હા. અત્યારે હું તમને એક ઇન્જેક્શન આપી દઉં છું, પછી તમે આરામ કરો, ત્યાં સુધીમાં વિજય ગાંઠિયા લઈને આવે છે. વિજય હજુ સુધી ના આવ્યો, ક્યાં ગયો હશે ગાંઠિયા લેવા માટે? અરે બહુ મોડું થયું, આટલામાં ગાંઠિયા નહોતા ક્યાંય. ગાંઠિયા તો હતા પણ વાસી હતા, હું દાદા માટે ગરમા ગરમ બનાવડાવીને લાવ્યો છું એટલે જરા પાલ લાગી ગઈ. હા તો ડોક્ટર સાહેબ, દાદાને બીમારી શું છે? દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા. ડોક્ટર સાહેબ શું વાત કરો છો તમે? હા ભાઈ, ખાલી 1 કલાકના અજાણ્યા સંબંધ હોવા છતાં પણ હું મારી આંખના આંસુ રોકી નથી શકતો.
અરે જે માં બાપ પોતાની જાતને પોતાના દીકરા પાછળ ઘસી નાખતી હોય એને આ ઘડપણમાં કઈ રીતના તર છોડી શકે છે? અરે ધન્ય છે આવા દીકરાને જે આ ઘરડા માવતરને સાચવી નથી શકતા. વિજયભાઈ, તમારે ને મારી જે દાદા પ્રત્યે જે લાગણી છે ને હું સમજી શકું છું, પણ તેમનો અંતિમ સંસ્કાર કરવાનો કાયદાકીય અધિકાર આપણો નથી. તેમના પરિવારવાળાને તો જાણ કરવી પડશે. અરે જેમ અવતારને 100 ગ્રામ ગાંઠિયા ના ખવડાવી શકતા એવા દીકરાને જાણ કરીને શું ફાયદો? ડૉક્ટર સાહેબ, જો તમે મને રજા આપતા હોય તો હું એમનો દીકરો બનીને એમને અગ્નિ સંસ્કાર આપી શકું છું. તમારી વેદના હું સમજી શકું છું, પણ હું શું કરી શકું આમાં? હેલો વકીલ સાહેબ, જી હું ડૉક્ટર આકાશ વાત કરી રહ્યો છું. હેલો, હા ડૉક્ટર સાહેબ, મને પંડ્યા દાદાએ તમારું કાર્ડ આપેલું હતું. હવે તમને મને કહેતા ખૂબ અફસોસ થાય છે કે પંડ્યા દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા. સાંભળીને બહુ દુઃખ છે. હા, પંડ્યા દાદાએ એમની મિલકતના કાગળિયા મને તમારા નામે કરવાનું કીધું હતું. હા હા, અને થઈ ગયા છે, અને હું તમને ટૂંક સમયમાં પહોંચાડી દઈશ. ઠીક છે. વિજય, અગત્યની વાત તો એ છે કે દાદાની બધી જ મિલકત તેમના વકીલ પાસે છે, ને મેં હમણાં જ વકીલને ફોન કર્યો હતો. વકીલે મને એવું કહ્યું કે દાદાની બધી જ મિલકત આકાશભાઈ તમને મળશે. પણ એ મિલકતને આપણે શું કરશું? અરે તું સાંભળ તો ખરા, મારી પાસે બધી જ વિગતો છે. ડૉક્ટર સાહેબ, અમારા વકીલનો કાર્ડ છે, ને મારી દેહાંત પછી મારી અંતિમ ઈચ્છા પ્રમાણે મેં આ વિલ બનાવ્યું છે. એ ઈચ્છા પૂરી કરવાની બધી જવાબદારી ડૉક્ટર સાહેબ તમારી. તમે આ વકીલને ફોન કરજો, એ તમને બધું જ જણાવી દેશે. મેં બધી જ ભલામણ કરી દીધી છે. આમાંથી 75% રકમમાંથી એક ગાંઠિયાની અને એક ચાની દુકાન ખોલવાની મારી ઈચ્છા છે. અને રોજ જ ઘરડા ગરીબ વ્યક્તિને મફતમાં ગાંઠિયા અને ચા રોજ મળી રહે એવી મારી ઈચ્છા છે ડૉક્ટર સાહેબ. અને બાકીની 25% રકમમાંથી ડૉક્ટર સાહેબ તમારે ગરીબ વ્યક્તિને મફતમાં દવા આપવાની. વાહ દાદા વાહ, આનું નામ સાચું દાન. મંદિરો કે ધર્મસ્થાનોમાં રૂપિયાની કોઈ જરૂર નથી. રૂપિયાની જરૂર તો આપણા સમાજમાં છે. મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે, ના કરવું હોય તો કંઈ નહીં. બસ જીવતા માવતરને સાચવો, બસ એ જ. બાકી સ્વર્ગમાં તો કોઈ ટિફિનની સુવિધા છે જ નહીં. હલો, હા આજે મારા દાદાનું શ્રાદ્ધ છે એટલે હું આજે ઓફિસે નહીં આવી શકું. ભાઈ વિજય, તે આજે માનવતાનું કામ કર્યું છે. આજે મારે પણ દાદાના માન માટે દવાખાનું બંધ રાખવું છે. મિત્રો, મરતી વખતે ગંગાજળની કોઈ જરૂર નથી તેવાની, પરંતુ માવતરને જ્યારે જીવતા હોય છે તેમને જે ભાવતી વસ્તુ હોય છે, વાનગીઓ, તેમને એ સમયે જ ખવડાવો, એટલે તે તૃપ્ત થઈ જશે.
ભૂલશો નહીં. કાઢી